વેલકમ ટુ હાયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 નો સંસ્કૃત નો યુનિટ 1 પહેલી કહ એટલે કે ઉખાના. તો પહેલું છે વૃક્ષાગ્રવાસી નચ પક્ષી રાજહ ત્રિનેત્રધારી નચ શુલપાણી. એટલે વૃક્ષાગ્રવાસી એટલે કે વૃક્ષના ટોચ પર રહેનાર, ન એટલે નથી અને ચ એટલે પણ અથવા પરંતુ, પક્ષીરાજ પક્ષીરાજ એટલે પક્ષીનો રાજા ગરુ, એટલે વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ પક્ષીનો રાજા ગરુડ નથી. ત્રિનેત્રધારી એટલે કે ત્રણ નેત્ર ધારણ કરનાર છે. નચ શુલપાણી, ન એટલે નથી અને ચ એટલે પણ અથવા પરંતુ. શુલપાણી, શુલપાણી એટલે ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. એટલે કે ત્રણ નેત્ર વાળા છે પરંતુ ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. એટલે કે વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ તે પક્ષીનો રાજા ગરુ નથી. ત્રણ નેત્ર ધારણ કરનાર છે પરંતુ તે ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્વગ વસ્ત્રધારી, ત્વગ વસ્ત્ર એટલે ચર્મનું વસ્ત્ર ધારણ કરનાર, એટલે ચામડાનું વસ્ત્ર ધારણ કરનાર, ન એટલે નથી અને ચ એટલે પરંતુ અથવા પણ. સિદ્ધ યોગી, પરંતુ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. ચર્મનું વસ્ત્ર ધારણ કરેલ છે પરંતુ તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ યોગી નથી. જલમ ચ વિભ્રનમ ઘટો ન મેઘ, જલમ એટલે કે જલ, વિભ્રનમ એટલે કે ધારણ કરનાર, એટલે જળને ધારણ કરે છે. ચ એટલે પરંતુ, ઘટો ન મેઘ, પરંતુ તે ઘટો એટલે ઘડો, તે ઘડો નથી. ન મેઘ, મેઘ એટલે વાદળ નથી. તો તે જળ ધારણ કરે છે પરંતુ તે ઘડો નથી અને કે વાદળ નથી. તો અહીંયા ઘડી વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ પક્ષીના રાજા ગરુ નથી. ત્રણ નેત્ર ધારણ કરેલ છે પરંતુ તે ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ચર્મનું એટલે કે ચામડાનું વસ્ત્ર ધારણ કરેલ છે પરંતુ તે સિદ્ધિ પ્રાપ્ત કરેલ યોગી નથી. જળ ધારણ કરેલ છે પરંતુ તે ઘડો નથી કે વાદળ નથી. તો એ શું છે? તો એ છે નારિકેલ એટલે કે નારિયેલ. તો આપણે જોઈએ તો નારિયેલ જળની ટોચ પર થાય છે. તેને ત્રણ આંખો, આપણે જ્યારે નારિયેલને છોડીએ છીએ ત્યારે તેને આંખો આપણને જોવા મળે છે. ઉપર કાચલું હોય છે અને તેમાં પાણી પણ આપણને જોવા મળે છે, બરાબર. પરંતુ એ ઘડો નથી અને વાદળ પણ નથી. તો આનો જવાબ આવશે નારિયેલ. ત્યારબાદ બીજું છે નર નારી સમુપન્ના શા સ્ત્રી દેહ વિવર્જિતા. નર નારી સમુપન્ના એટલે કે નર અને નારી વડે ઉત્પન્ન થાય છે. સા એટલે તે અને સ્ત્રી એટલે સ્ત્રી. તે સ્ત્રી નર નારી વડે ઉત્પન્ન થાય છે. દેહ વિવર્જિતા એટલે કે તે દેહ વિનાની છે, શરીર વગરની છે. અમુખી કે જેને મુખ જ નથી. કરુતે શબ્દમ, અવાજ કરે છે, એને મુખ નથી છતાં અવાજ કરે છે. જાત માત્રા એટલે જન્મતાની સાથે જ, જાત માત્રા એટલે જન્મતાની સાથે જ વિનિશ્યતી એટલે નાશ પામે છે. તે નર નારીથી ઉત્પન્ન થાય છે. તે સ્ત્રી નર નારીથી ઉત્પન્ન થાય છે. તે શરીર વિનાની છે, દેહ વિનાની છે. એને મુખ નથી છતાં અવાજ કરે છે અને જન્મતાની સાથે જ એ વિનાશ પામે છે. તો એ શું છે? એ છે છોટીકા એટલે કે ચપટી. તો આપણે જોઈએ અંગૂઠો નર અને વચલી આંગળી નારી, એ બે વડે ચપટીનો અવાજ થાય એટલે જન્મ થાય છે. તેને શરીર જ હોતું નથી, મુખ પણ હોતું નથી, છતાં પણ તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ એ નાશ પામે છે. એટલા માટે ચપટી. એનો જવાબ આવશે. ત્યારબાદ જે કૃષ્ણમુખી ન માર્જારી દ્રિજીવા ન ચ સર્પિની. કૃષ્ણમુખી એટલે કે કાળા મુખવાળી છે, ન એટલે નથી, માર્જારી, માર્જારી એટલે બિલાડી. કાળા મુખવાળી છે પરંતુ તે બિલાડી નથી. દ્રિજીવા ન ચ સર્પિની, દ્રિજીવા એટલે કે એને બે જીભ છે પરંતુ તે ચ એટલે પણ અથવા પરંતુ, ન એટલે નથી, સર્પિની, સર્પિની એટલે શાપણ. બે જીભવાળી છે પરંતુ તે શાપણ નથી. પંચબત્રી ન પાંચાલી,
પંચબત્રી એટલે પાંચ પતિવાળી છે, નો એટલે નથી, પાંચાલી, પાંચાલી એટલે કે દ્રૌપદી પાંચ પતિવાળી છે પરંતુ તે પાંચાલી નથી, એટલે કે દ્રૌપદી નથી. યો જાનાતિ સ પંડિત, યો જાનાતિ એટલે આ જે જાણે છે, સ એટલે તે પંડિત છે, એટલે કે તે કાળા મુખવાળી છે પરંતુ એ બિલાડી નથી, એને બે જીભ છે પરંતુ તે સાંપણ નથી, પંચબત્રી એટલે એના પાંચ પતિ છે પરંતુ તે પાંચાલી એટલે કે દ્રૌપદી નથી, આ જે જાણે છે તે પંડિત છે. તો આનો જવાબ આવશે લેખણી એટલે કે કલમ, સાઈ વાળી પેન આપણે જે કહીએ ને, કલમનું મુખ કેવું હોય છે તો કાળું હોય છે, અને કલમ આગળનો ભાગ કપાયેલો હોય છે, અને કલમને પકડનાર પાંચ આંગળા તેના પાંચ પતિ. તો આ રીતના આનો ઉત્તર કલમ આવશે. દંતેહીન શિલાબક્ષી નિર્જીવો બહુભાષક, એટલે કે દંતેહીન એટલે કે દાંત વિનાનો છે, શિલાબક્ષી, શિલાબક્ષી એટલે પથ્થરને ખાઈ જાય છે, નિર્જીવો એનામાં જીવ નથી, નિર્જીવો છે એટલે કે એનામાં જીવ નથી, બહુભાષક પરંતુ તે બહુ બોલે છે, બહુ અવાજ કરે છે, ગુણશ્યુતિ સમૃદ્ધોપી પરપાદેન ગચ્છતિ, ગુણશ્યુતિ સમૃદ્ધોપી એટલે કે જેનું જેને દોરીથી વીંટળાયેલો છે અથવા તો દોરીથી બાંધેલો છે, પરપાદેન ગચ્છતિ, પરપાદેન એટલે પારકા પગે, પરપાદેન એટલે પારકા પગે, ગચ્છતિ એટલે છે અથવા તો ચાલે છે, એને દાંત નથી છતાં તે પથ્થરને ખાય છે, એનામાં જીવ નથી છતાં પરંતુ વધુ બોલે છે, અને તે દોરી વડે બંધાયેલો છે અને તે પારકાના પગે ચાલે છે, તો એ કોણ છે? તો એનો જવાબ આવશે પાદરક્ષક એટલે કે પગરખા, આપણે જોડા કહીએ તે, તો જોડાને દાંત હોતા નથી તો પણ તે જે પથ્થર હોય છે એને ચકડી નાખે છે એટલે ઘસી નાખે છે, એને ખાઈ જાય છે, એનામાં જીવ હોતો નથી છતાં પણ તે બહુ જ અવાજ કરે છે, અને તે દોરીથી બંધાયેલો હોય છે અને માણસના પગે ચાલે છે. ત્યારબાદ જોઈએ કસ્તુરી જાયતે કસ્માત કો હંતી કરિનામ કુલમ, કસ્તુરી જે કસ્તુરી છે જાયતે એટલે જન્મે છે અથવા ઉત્પન્ન થાય છે, કસ્માત સેનાથી અથવા કોના દ્વારા, તો જે કસ્તુરી છે એ કોના દ્વારા અથવા સેના દ્વારા જાયતે એટલે ઉત્પન્ન થાય છે અથવા તો જન્મે છે, કો હંતી કરિનામ કુલમ, હંતી એટલે હને છે મારે છે, કરિનામ, કરિનામ એટલે હાથીના, કુલમ એટલે કુળને, હાથીના કુળને કોણ હને છે અથવા મારે છે, કિમ કુર્યાત કાતરો યુદ્ધે, કિમ એટલે શું, કુર્યાત એટલે કરે છે, કાતરો એટલે ડરપોક બિક્કન, યુદ્ધ એટલે યુદ્ધમાં, યુદ્ધમાં જે ડરપોક હોય છે તે શું કરે છે, તો એનો જવાબ આપે છે મૃગાત એટલે મૃગ, સિંહ અને પલાયન. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કસ્તુરી જાય તે કસ્માત, તો કસ્તુરી કસ્તુરીનો જન્મ ક્યાંથી થાય છે, સ્વાના દ્વારા કસ્તુરી ઉત્પન્ન થાય છે, તો એનો જવાબ છે મૃગાત એટલે મૃગની નાભીમાંથી કસ્તુરી ઉત્પન્ન થાય છે. કો હંતી કરિનામ કુલમ એટલે હાથીઓના કુળને કોણ હણે છે, તો સિંહ, હાથીના કુળને સિંહ હણે છે, અને યુદ્ધમાં જે ડરપોક છે એ લોકો શું કરે છે, તો પલાયનમ એટલે યુદ્ધમાંથી એ લોકો નાસી છૂટે છે. તો અહીંયા આગળ આ જે છે એમાં પ્રશ્ન પૂછ્યા છે એના અંતે એના જવાબ આપેલા છે. તો આ રીતના આપણે એના સમજૂતી જોઈ, હવે આપણે આગળ જોઈશું. સ્વાધ્યાય છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના જવાબ ઉત્તર લખો. તો જોઈએ પેલું છે વૃક્ષાગ્રવાસી કહ અસ્થિ, વૃક્ષની ટોચ પર કોણ રહે છે, તો નારિકેલ એટલે કે નારિયેળ. કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્થિ, કઈ સ્ત્રી દેહ વિનાની છે, તો છોટિકા એટલે કે ચપટી. કા કૃષ્ણમુખી અસ્થિ, કોનું મુખ કાળું છે, તો લેખણી. કહ પરપાદેન ગચ્છતિ,
કોણ પારકા પગે ચાલે છે? તો પાદરક્ષઃ. કસ્તુરી કસ્માત જાય છે? કસ્તુરી કોના દ્વારા ઉત્પન્ન થાય છે અથવા જન્મે છે? તો મૃગાત. ઓકે, તો આ એના જવાબ આવશે. ત્યારબાદ આપણે જુડકા જોઈશું. તો ત્રિનેત્રધારી, તો આપણે ત્રિનેત્રધારી છે તો એમાં આવશે નારિકેલ, નારિકેલ એટલે કે નારિયેળ, અને ત્રણ આંખો છે. નર નારી સમુત્પન્ના, નર અને નારી દ્વારા એ ઉત્પન્ન થાય છે. તો શું છે? છોટીકા. પંચબત્રી, એના ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવો, જેમ કે વૃક્ષવાસી, તો એ પ્રમાણે આપણે બીજો શબ્દ બનાવીશું. વનવાસી, ગૃહવાસી, સ્વર્ગવાસી, આ એક ઉદાહરણ આપ્યું છે. એ રીતના આ જે નીચે આપ્યા છે એના પરથી આપણે આવા શબ્દ બનાવવાના છે. તો પહેલું છે શુલપાની, શુલપાની હ, તો એમાંથી બનશે, આપણે બનાવીશું ચક્રપાની હ, શસ્ત્રપાની હ, શંખપાની હ. બીજું છે ત્રિનેત્રધારી, એના પરથી બનાવીશું આપણે શ્વેત વસ્ત્રધારી, ગોરમુખધારી, રક્તમુખધારી. એના પછી છે શિલાબક્ષી, શિલાબક્ષી છે તો એનું બનાવીશું આપણે વાતબક્ષી, ફલબક્ષી, અન્નબક્ષી. ત્યારબાદ છે દંતહીન, દંતહીન હ, તો દંતહીન પરથી બનાવીશું આપણે નેત્રહીન, વાણીહીન, બુદ્ધિહીન. ઓકે, આ રીતના આપણે આમાં શબ્દો બનાવીશું ઉદાહરણ પ્રમાણે. ત્યાર પછી આપણે એક્ટિવિટી ચાર જોઈશું. નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. તો અહીંયા છે વક્ષાગ્રવાસી નચ પક્ષી રાજહ, એટલે કે અહીંયા આ રીતના વાક્ય બનાવ્યું છે વૃક્ષાગ્રવાસી અસ્થિ કિંતુ પક્ષી રાજહ નાસ્તિ, એટલે કે વૃક્ષની ટોચ પર રહે છે પરંતુ તે પક્ષીનો રાજા ગરુડ નથી. તો બીજું છે ત્રિનેત્રધારી નચ શુલપાની હ, તો અહીંયા આપણે બનાવીશું ત્રિનેત્રધારી અસ્થિ કિંતુ શુલપાની હ નાસ્તિ, એટલે કે ત્રણ નેત્ર ધારણ કરે છે પરંતુ તે ત્રિશુલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. ત્રીજું છે ત્વગ વસ્ત્રધારી નચ સિદ્ધ યોગી, એટલે કે અહીંયા આપણે આ રીતના બનાવીશું ત્વગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ, એટલે કે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પરંતુ તે સિદ્ધિ પ્રાપ્ત કરેલ યોગી નથી. કૃષ્ણમુખી ન માર્જારી, એટલે કૃષ્ણમુખી આપણે લખીશું કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ, એટલે કે કાળા મુખવાળી છે પરંતુ તે બિલાડી નથી. દ્રિજીવહા નચ સર્પિણી, તો આનું બનાવીશું આપણે દ્રિજીવહા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ, એટલે કે ને બે જીભ છે પરંતુ તે શાપણ નથી. પંચબત્રી ન પાંચાલી, તો પંચબત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ, ને પાંચ પતિ છે પરંતુ તે પાંચાલી નથી. તો આ રીતના આપણે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે.